કચ્છ મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો આજે મોરબીમાં રોડ શો યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને રૂટ ઉપર જુદા જુદા જ્ઞાતિ સમાજના લોકો અને સંગઠનો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જાણવા મળતી પ્રમાણે આગામી તારીખ 7ના રોજ લોકસભાની ચૂંટણી માટે થઈને ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન થવાનું છે. ત્યારે જો વાત કરીએ તો કચ્છ મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદભાઈ ચાવડાનો મોરબીમાં રોડ શો યોજાયો હતો અને આ રોડ શો સવારે 10 વાગ્યે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મધ્યસ્થ કાર્યાલયથી શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોરબીના સનાળા રોડ, રવાપ, રામચોક, પરા બજાર, નગર દરવાજા ચોક થઈને દરબારગઢ પાસે પૂર્ણ કરવામાં આવ્યો હતો અને રૂટ ઉપર જુદા જુદા જ્ઞાતિ સમાજના લોકો તથા એસોસિએશનો અને સંગઠનો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓએ આ ચૂંટણી પ્રચાર દરમિયાન 15,000 કિલોમીટરનો ચૂંટણી પ્રવાસ કરેલ છે અને 500થી વધુ સભાઓ કરેલ છે. આગામી 7મી તારીખે સૌ મતદારો મતદાન કરે તેના માટે થઈને તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી. મહિનાથી સતત કચ્છ મોરબી લોકસભાનો પ્રચાર પ્રસાર મારો ચાલી રહ્યો છે. જ્યારે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર મારો ગ્રામ્ય કક્ષાનો પ્રવાસ પૂર્ણ થયો છે. 500 કરતાં વધારે ગામડાઓ, 500 કરતાં વધારે નાની મોટી સભાઓ, કાર્યક્રમો, 500 કરતાં વધારે મંદિરો અને 15,000 કિલોમીટરનો પ્રવાસ આ 2.5 મહિનાની અંદર સમગ્ર કચ્છ મોરબી લોકસભામાં થયો છે. આજે હવે જ્યારે મોરબી મધ્ય અમે આવ્યા છીએ અને મોરબીમાં આજે ભવ્ય રોડ શોનું આયોજન છે. મોરબીની જનતા મતદારોને હું નમ્ર વિનંતી કરું છું, 7મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે અચૂક અને ફરજિયાત આપણે બધા મતદાન કરીએ. આજે આ વિશાળ રોડ શોની અંદર અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિ, સૌ કાર્યકર્તાઓ અને સૌ મતદારો અને જનતાની વચ્ચે જઈ કરી અને 7મી તારીખના મતદાન કરો, નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરો, કમળને મતદાન કરો એ અપીલ કરવા માટે અમે નીકળ્યા છીએ. વિનોદભાઈ